हेलो बाल मित्रों, मजा माने। आजे विषय सामान्य ज्ञान। सामान्य ज्ञान में अगाउ आपणे चौमासा विषय सीखी गया। आजे आपणे प्रवृत्ति त्रण सामान्य ज्ञान में सापोथी में आपणे प्रवृत्ति त्रण चलावु छू। तो तमे जो हूँ कहूँ एम तमे पण करजो। पहला हेडिंग वाँचो, चौमासा थशे संकळायेला चित्रों फरते राउंड करो। तो चौमासा में आपणे शुं शेनो उपयोग करीए, शुं थाय चौमासा में, शुं खावानुं मन थाय, शुं आपणे बहार वरसाद पड़े तो शुं लई जईए, एनी उपर आपणे राउंड करवानुं छे। तो जो चौमासा में आपणे छत्री लईने जईए छे ने, वरसाद पड़तो होय ने आपणे बहार जवुं होय तो आपणे छत्रीनो उपयोग करीए छीए। तो छत्री में आपणे राउंड करवानुं छे। पछी ચોમાસામાં કેવું કાળું કાળું વાદળ થઈ જાય છે વરસાદ આવવાનો હોય ત્યારે, બરોબર? તો એમાં પણ આપણે રાઉન્ડ કરવાનું છે। પછી ચોમાસામાં અમુક ટાઈમે મેઘધનુષ દેખાય છે ને, તમે જોયું છે ને મેઘધનુષ, એ સાત રંગનું હોય છે, તે મેઘધનુષ્યમાં પણ આપણે રાઉન્ડ કરવાનું છે। પછી ચોમાસામાં આપણે મગફળી ખાઈએ છે ને, તો આ મકાઈ છે તો મકાઈમાં આપણે રાઉન્ડ કરવાનું છે। પછી ચોમાસામાં આપણે દેડકા, તો દેડકાઓ કેટલા બધા વધી જાય છે પાણીમાં, કેટલા દેડકાઓ ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ કરતા હોય છે ને, તો દેડકામાં પણ ડ્રાઉન્ડ કરવાનું છે। પછી આ શું છે? રેઇનકોટ। તો આપણે વરસાદથી બચવા માટે આપણે રેઇનકોટનો ઉપયોગ કરીએ છીએ ને, રેઇનકોટ પહેરીને આપણે બહાર જઈએ છીએ, તો રેઇનકોટમાં પણ ડ્રાઉન્ડ કરવાનું છે। પછી આ શું છે? મચ્છર। તો વરસાદ પડે એટલે મચ્છર કેવા ખાડા ખાબોચિયામાં ભરેલું હોય પાણી, એટલે એમાં કેટલા બધા મચ્છરો થઈ જાય છે ને, એટલે મચ્છરો કરવાથી આપણને તાવ પણ આવી શકે છે, એટલે આ મચ્છરમાં પણ રાઉન્ડ કરવાનું છે। પછી આ બૂટ છે, તો બૂટ આપણે ચોમાસામાં પહેરીને જઈએ તો આપણે લપસી ના પડીએ અને પડી ના જઈએ અને આપણા પગ પણ ખરાબ થાય નહીં, એટલે આપણે બૂટ પહેરીને બહાર જઈએ છે। પછી વરસાદ આવે ત્યારે મોર કેવો ગાંડો ગાંડો થઈ જાય છે અને કેવું મજા આવે છે કે વરસાદ આવે એટલે એ પણ કળા કરવા લાગે છે અને એને પણ નાચવાનું મન થઈ જાય છે, અને મોર ટેવું ટેવું વરસાદને ટેવું ટેવું કરીને બોલાવે છે, એટલે આ વરસાદ મોરમાં પણ આપણે રાઉન્ડ કરવાનું છે। જે ચોમાસા સાથે સંકળાયા હોય એટલામાં રાઉન્ડ કરવાનું, બીજા એકે ચિત્રમાં આપણે રાઉન્ડ કરવાનું નથી। હવે હેડિંગ વાંચો, ચોમાસામાં આવતા તહેવારો પાસે ખરું કરો। તો ચોમાસામાં કયા કયા તહેવારો આવે? તો જો ચોમાસામાં કયો પહેલો તહેવાર આવે? રક્ષાબંધન। બહેન ભાઈને રાખડી બાંધે છે ને, રક્ષાબંધનનો તહેવાર આવે એટલે આપણે એમાં પણ ખરું કરવાનું છે। પછી આવે ગણેશ ચતુર્થી। ગણેશ ચતુર્થી તહેવાર હમણાં જ ગયો ને, આપણને કેવી મજા આવી એમાં, તો એમાં પણ ખરું કરવાનું છે। પછી આવે છે જન્માષ્ટમી। તો જન્માષ્ટમી એ કૃષ્ણનો જન્મ થયો છે તો એમાં પણ ખરું કરવાનું છે, બરાબર? હવે પછી આવે છે નોરતા। તો નોરતા આવતા હોય તો નોરતામાં અત્યારે આપણે ચાલુ થશે નોરતા, એટલે આપણને નોરતામાં ગરબા ગાવાની કેવી મજા આવશે, બરાબર? અંબે માનો તહેવાર છે એમાં પણ આપણે ખરું કરવાનું છે। તો જેટલા ચોમાસામાં આવતા હોય એટલા તહેવારોમાં ખરું કરવાનું, બાકી બીજા તહેવારોમાં ખરું કરવાનું નથી। હવે જો પ્રશ્ન ત્રણ, પંખી સાથે સંકળાયેલા ચિત્રોને પંખી સાથે જોડો। તો જે પંખી સાથે આમાં ચિત્ર આપે છે એ પંખીની જોડે સંકળાયેલું હોય, એટલે કે એમાં જોઈન્ટ હોય, એમાં આપણે લાઈન કરવાની છે। તો પંખીને શું હોય? માળો હોય ને, પંખી માળામાં રહે છે ને, તો પંખીથી પેન્સિલ લઈને માળામાં આપણે લાઈન કરવાની છે। પછી શું છે? પંખીને પાંખ। શું છે? પાંખ। તો પંખીથી પેન્સિલ લઈને પાંખે લાઈન કરવાની છે, થઈ ગઈ લાઈન, પછી કરી લાઈન। પછી આ શું છે? પંખીના પગ છે ને, તો પંખીથી પેન્સિલ લઈને પગે આપણે લાઈન કરવાની છે। પછી છે ઈંડું, તો પંખી શું આપે? ઈંડું મૂકે છે ને પંખી, તો એમાં પણ આપણે લાઈન કરવાની છે। આ બધા ચિત્રો છે એ પંખી સાથે સંકળાયેલા છે, એમાં લાઈન કરવાની, બાકી બીજા ચિત્રોમાં આપણે લાઈન કરવાની નથી। હવે જો હવે પંખીઓને તેમના પીછા સાથે જોડો। તો જો આ પંખીઓ આપેલા છે ને બધા, એને આ બાજુ આપેલા છે પીછાઓ, બરાબર? તે આ પંખીઓ છે એને આપણે પીછા સાથે જોડવાનું છે। તો આ કૂકડો છે, શું છે? કૂકડો। તો કૂકડાનું પીછું કયું છે? તો આ રહ્યું છે ને, તો કૂકડાએથી પેન્સિલ લાઈન પીછાએ આપણે લાઈન કરી
દઈશું. થઈ ગઈ. પછી શું છે પોપટ? તો પોપટનું પીછું ક્યાં છે? તાય રહ્યું છે ને, તો પોપટથી પેન્સિલ લાઈન પીછાએ આપણે લાઈન કરી દઈશું. પછી આ શું છે? હંસ છે ને, તો હંસનું પીછું ક્યાં છે? તાર રહ્યું છે, તો હંસથી પેન્સિલ લઈ અહીંયા પીછાએ આપણે લાઈન કરી દઈશું. પછી આ શું છે? કબૂતર. તો કબૂતરનું પીછું ક્યાં છે? ઉપર છે ને, તો કબૂતરનું પીછું આ છે, તો અહીંથી પેન્સિલ લઈને કબૂતરે આપણે લાઈન કરી દઈશું. બરોબર? ઓકે. પછી આ શું છે? કાગડો. તો કાગડાનું પીછું ક્યાં છે? તાર આવ્યું, તો અહીંથી પેન્સિલ લઈને કાગડાએ આપણે લાઈન કરી દઈશું. પછી આ શું છે? મોર. તો મોરના પીછા કયા છે? આયર્યા છે ને મોરનું પીછું, તો અહીંથી પેન્સિલ લઈને મોરે આપણે લાઈન કરી દઈશું. તો આમાં જેટલા પક્ષીઓ એના પીછા સાથે લાઈન કરવાની. જો પંખીઓને તેમના પડછાયા સાથે જોડો. તો આ પંખીઓ છે અને આ એના પડછાયા આપેલા છે, તો એ આગળ આપણે જોડવાનું છે. આપણે બહાર જઈએ છીએ તો આપણને તાપમાં નીકળીએ તો બહાર આપણે પડછાયો દેખાય છે ને, તાપમાં આપણો પડછાયો દેખાય છે, એમાં અમને પણ આ પડછાયો એમનો છે. તો આ છે બતક. તો બતકનો પડછાયો ક્યાં છે? તાર. તો બતકથી પેન્સિલ લાઈન પડછાયે આપણે લાઈન કરી દઈશું. પછી આ શું છે? ઘુવડ. તો ઘુવડનો પડછાયો ક્યાં છે? તાર છે ને, તો ઘુવડથી પેન્સિલ લઈને એના પડછાયે આપણે લાઈન કરી દઈશું. પછી આ શું છે? પોપટ. તો પોપટનો પડછાયો ક્યાં છે? આર્યો છે ને, અહીંથી પેન્સિલ લઈને પોપટે આપણે લાઈન કરી દઈશું. પછી આ શું છે? કુકડો. શું છે? કુકડો. તો કુકડાનો પડછાયો કયો છે? આ રહ્યો છે ને, તો કુકડાથી પેન્સિલ લઈને એના પડછાયે આપણે લાઈન કરી દઈશું. પછી આ શું છે? બગલો. તો બગલાનો પડછાયો કયો છે? આ રહ્યો, તો અહીંથી પેન્સિલ લઈને બગલાએ આપણે લાઈન કરી દઈશું. હવે પ્રશ્ન છો, હેડિંગ વાંચો. નીચે આપેલા ફળોને તેના ભાગ સાથે જોડો. આ આપેલા છે ફળો. શું આપે છે? ફળો. અને ફળમાંથી આપણે એને કાપીએ છીએ તો શું બને છે? શું નીકળે છે? એના ભાગ આપેલા છે, તો આપણે એની જોડે આપણે લાઈન કરવાની છે. હવે પહેલું શું આપ્યું છે? મોસંબી, સંતરા. તો એમાં આપણે આવી સંતરા નીકળે છે ને, તો અહીંયાથી પેન્સિલ લઈને અહીંયા સંતરાએ આપણે લાઈન કરી દઈશું. થઈ ગઈ લાઈન. પછી આ છે દાડમ. તો દાડમને આપણે સમારીએ છીએ તો આવા દાણા નીકળે છે, નીકળે છે ને, તો દાડમથી પેન્સિલ લઈને અહીંયા એના દાણાએ આપણે લાઈન કરી દઈશું. પછી આ શું છે? કેળું. તો કેળું આપણે છાલ છોલીએ તો અંદરથી કેળું નીકળે છે ને આવું, તો અહીંયાથી પેન્સિલ લઈને અહીંયા આપણે લાઈન કરી દઈશું. પછી આ શું છે? અનાનસ. તો અનાનસ આપણે સમારીએ તો કેવું આવું નીકળે છે ને અનાનસ, ત્યાંથી પેન્સિલ લઈ અનાનસે આપણે લાઈન કરી દઈશું. જેવું ફળ છે એવા એના ભાગ સાથે આપણે જોડવાનું છે, તો જોડી દીધું. હવે હેડિંગ વાંચો. પ્રશ્ન 7. વધુ બીજવાળા ફળો ફરતે રાઉન્ડ કરો. તો જો બાળમિત્રો, આમાં બધા ફળો આપેલા છે તો જેમાં વધારે બી નીકળે એમાં આપણે રાઉન્ડ કરવાનું છે. જેમ કે આપણે સફરજનો, પેલું સીતાફળ હોય, પપૈયું હોય, એમાં કેટલા બીજ હોય છે, અને સફરજનમાં બહુ બીજ હોય નહીં, એટલે સફરજનમાં આપણે રાઉન્ડ કરવાનું નહીં, પણ પપૈયું છે, તરબૂચ છે, એમાં આપણે રાઉન્ડ કરવાનું છે. તો આ શું છે? પહેલાં પપૈયું. તો પપૈયામાં આપણે કાપીએ છીએ તો વધારે બી નીકળે છે ને, બીજ એટલે બી, બિયા જેને કહીએ છીએ એ બી. તો બી ઉપાયમાં આપણે પપૈયામાં રાઉન્ડ કરવાનું છે. પછી છે તરબૂચ. તો તરબૂચ આપણે કાપીએ તો એમાં પણ વધારે બિયા નીકળે છે ને, તો એમાં પણ આપણે રાઉન્ડ કરવાનું છે. થઈ ગયું રાઉન્ડ. પછી આ શું છે? સીતાફળ. તો સીતાફળમાં પણ આપણને વધારે બિયા જોવા મળે છે ને, એટલે સીતાફળમાં પણ આપણે રાઉન્ડ કરવાનું છે. પછી આ છે મોસંબી, આ છે કેળું, આ છે કેરી, આ છે સફરજન, અને આ છે ટેટી. તો આ ટેટીમાં પણ વધારે બિયા જોવા મળે છે ને આપણને, તો ટેટીમાં પણ રાઉન્ડ કરવાનું છે. અને આ સફરજન કેરીમાં આપણે રાઉન્ડ કરવાનું નથી, કારણ કે આ બધામાં બિયા બહુ હોતા નથી. હવે પ્રશ્ન 8.
છાલ સાથે ખવાતા ફળો સામે ખરું કરો. તો આપણે ઘણી ફ્રૂટ હોય છે, ફળ હોય છે, આપણે છાલ સંગાથે ખાઈએ છીએ ને, જેમ કે સફરજન છે, કેરી છે, ચીકુ છે, બધું આપણે છાલ સંગાથે ખાઈ શકીએ છીએ. તો જે છાલ સાથે ખવાતું હોય એની સામે આપણે ખરું કરવાનું છે. તો પહેલાં શું છે, પપૈયું. તો પપૈયું આપણે છાલ સાથે ખાઈ શકીએ નહીં, એટલે એમાં ખરું કરવાનું નથી. પછી છે દ્રાક્ષ. તો દ્રાક્ષ આપણે છાલ સંગાથે ખાઈએ છીએ, એમાં ખરું કરવાનું છે. પછી છે જામફળ. તો જામફળ પણ આપણે છાલ સંગાથે ખાઈ જઈએ છીએ ને, તો એમાં પણ ખરું કરવાનું છે. પછી છે ચીકુ. તો ચીકુ પણ આપણે છાલ સંગાથે ખાઈ શકીએ છીએ, તેમાં ખરું કરવાનું છે. પછી છે બોર. તો બોર પણ આપણે છાલ સંગાથે ખાઈએ છીએ ને, તેમાં ખરું કરવાનું છે. પછી શું છે, લીંબુ. સંતરા. તો સંતરામાં આપણે ખરું કરવાનું નહીં. પછી શું છે, કેરી. તો કેરી પણ આપણે છાલ સંગાથે ખાઈએ છીએ ને. હા, ઘણી વખતે આપણે એવી કેરી સારી હોય તો છાલ સંગાથે ખાવાની પણ મજા આવે છે, તેમાં ખરું કરવાનું છે. પછી આ શું છે, કે જાંબુ. તો જાંબુ આપણે છાલ સંગાથે ખાઈ જઈએ છીએ ને, તેમાં પણ ખરું કરવાનું છે. આ દાડમ છે, દાડમમાં કરવાનું નહીં. તો બાળ મિત્રો, આ રીતે મેં તમને જે કરાયું અત્યારે સામાન્ય જ્ઞાનમાં, એ તમે જો ફળોના નામ, ફૂલોના નામ, પછી ઋતુઓના નામ બધું મોઢે કરજો અને તમે સામાન્ય જ્ઞાનમાં સમજજો. ઓકે, બાય.